નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સુનસમાં તમારું સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, કે જે આપણે આગળના વિડીયામાં જોયેલું કે નાયરા કટ કુર્તી કેવી રીતના કટિંગ કરવું, એ વિડીયો ન જોયો તો જરૂર જોઈ લેજો. તેની હું આજે સિલાઈ શીખવાડીશ. તો આ રીતે આપણે એક પાર્ટ લીધો છે, તમે જોઈ શકો છો. પેડિયા ટાઈપની જે કુર્તી આવે એને આપણે નાયરા કટ કુર્તી કહેવામાં આવે છે. તો આ રીતે આપણે એક પાર્ટ લીધો, આગળનો પાર્ટ તમને બતાવું છું. તો સિલાઈ કેવી રીતના કરવી તમને સમજાવું. આ સીધો પાર્ટ છે આપણો, ને આપણે આ જે અસ્તર છે એને ઉથમી સાઈડ રાખવાનું છે, ને આ રીતે આપણે એનું જે શેપ ગોલાઈ કટ કરેલી છે તેનું ફિનિશિંગ લેવાનું છે. તો કેવી રીતના લેવું તમને સમજાવું. આ રીતે આપણે સિલાઈ સ્ટાર્ટ કરવાની છે, આ રીતે ગોલાઈમાં. તો બતાવું તે રીતે આપણે સિલાઈ સ્ટાર્ટ કરીએ. અસ્તર આપણું ઉથમું છે, ને આપણો જે મેઇન ફેબ્રિક છે એ આપણો સીધો પાર્ટ છે. ખાસ ધ્યાન આપવાનું છે, ઉથમાં સીધું કાપડ ન થવું જોઈએ. આ રીતે જે આપણે નાયરા કટ કુર્તીનું આપણે જે મેઇન આપણે ગોલાઈ છે તેનું ફિનિશિંગ પહેલાં લેવાનું છે. એક પાર્ટનું બતાવું તે રીતે બીજો પાર્ટ આપણે એ જ રીતે ફિનિશિંગ લેવાનું છે. આ રીતે આપણે જે આપણો ખૂણાનો પોઈન્ટ છે જે સોરસ છે ત્યાં સુધી આપણે સિલાઈ લેવાની છે, થોડું બાકી રહે ત્યાં સુધી. ને આ રીતે આપણે બે દોરી બનાવવાની છે, એકદમ પતલી સુંદર મજાની. અંદર ખા આપણે કુર્તીમાં જે નાયરા કટ કુર્તીમાં આ રીતે બે દોરી બાંધવાની આવે છે તે દોરી છે. તો આ રીતે તમારે બે દોરી બનાવવાની છે. તેનો વિડીયો મેં ઓલરેડી મારી ચેનલમાં અપલોડ કરેલો છે, તો એ જોઈને તમે આ દોરી બનાવતા શીખી શકશો. આ દોરી આપણે અંદરની સાઈડ રાખી આ રીતે, ને મેઇન આપણો પોઈન્ટ છે ચોરસ ને આપણે રાખીને આ રીતે અંદરની સાઈડ રાખી દીધી મેં દોરો, બરાબર. આ રીતે કાપડ રાખીને આપણે સિલાઈ લઈ લેવાની છે. આ રીતે આપણે સિલાઈ લઈ લઈએ. આપણી દોરી અંદરની સાઈડ આવી જાય એટલે ફિનિશિંગ સુંદર મજાનું આપણું આવી જાય, એટલા માટે આ રીતે અંદરની સાઈડ દોરી રાખી દેવાની છે. આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે, તો હું ડબલ સિલાઈ લગાવી લઉં છું. અમે ડબલ સિલાઈ લગાવી લીધી છે, કટરની મદદથી આપણે બધી જગ્યાએ આ રીતે કટ લગાવી લીધા છે. એ રીતે તમારે કટ લગાવી લેવાનું, એટલે ઇઝીલી આપણું આ કાપડ પલટી જાય ને આપણે સુંદર મજાનું ફિનિશિંગ આવી જાય. એટલે કટ લગાવી લીધા છે, હવે આ કાપડ છે ને આ રીતે આપણે પલટાવી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણે અંદરની સાઈડને અસ્તરને ફોલ્ડ કરી લેવાનું છે, ને એક ધારની સિલાઈ લગાવવાની છે જે રીતના હું બતાવું તે રીતે, બરાબર. આ રીતે આપણે ધારની સિલાઈ લગાવવાથી સુંદર આપણું ફિનિશિંગ આવે છે. જે રીતના હું બતાવું છું એ રીતે તમારે ધારની સિલાઈ લગાવવાની છે. આ કુર્તી પહેરવાથી બહુ સુંદર લાગે છે, ન્યૂ ડિઝાઇન ન્યૂ પેટર્ન છે. તો જરૂર તમે ટ્રાય કરજો, અને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો, ને વિડીયોને લાઈક જરૂર કરજો. તમે જોવા જોવામાં લાઈક કરવાનું ભૂલી જાઓ છો, તો પ્લીઝ લાઈક કરી દેજો વિડીયોને. આ રીતે તમને બતાવું તે રીતે તમારી ધારની સિલાઈ, નીચેનું અસ્તર આપણું દેખાવું ન જોઈએ એ રીતે આપણે ધારની સિલાઈ લગાવવાની. તમે જોઈ શકો છો આપણે આ રીતે દોરીનું પણ ફિનિશિંગ જોરદાર આવી ગયું છે. અંદરની સાઈડથી આપણે દોરી લાગીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે ધારની સિલાઈ સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરી લીધો છે એક પાર્ટ. હવે આપણે જે આ કાપડને અસ્તર સાથે જોઈન્ટ કરવાનું, તમે પલટાવી લીધું આ રીતે આપણે
ફરતી સિલાઈ લગાવીને અસ્તરને જોઈન્ટ કરવાનું, અને વધેલું કાપડ છે તેને કટ કરી લેવાનું છે. તો એ કમ્પ્લીટ કરી લઉં છું. ત્યાર કરી લીધો, તમે જોઈ શકો છો સુંદર મજાનો આપણો એક પાર્ટ તૈયાર થઈ ગયો છે. આ રીતે તૈયાર થશે. હવે આપણે એક લેસ પટ્ટી લગાવવાની છે. તો અમે તે આ રીતે લેસ લગી, તમે કોઈ ભી લેસ લઈ શકો, આનાથી નાની કે મોટી કોઈ ભી. મારે આ રીતે ડબલ રાખીને લેસ લગાવવાની છે, ડબલ કરીને. તો કેવી રીતના લેસ પટ્ટી લગાવવી તમને સમજાવું. આ રીતે આપણે શોલ્ડરના ભાગેથી સ્ટાર્ટ કરીએ. આ રીતે આપણે લેતી જવાની છે, બરાબર. જે રીતના વી શેપ આપણું ગળું છે એનો પોઈન્ટ છે તે રીતે લેવાનું છે. આ રીતે આપણે ધારની સિલાઈ લગાવવા જઈને લેસ લગાવી જાય, આ રીતે લેસ લગાવવાનું છે. તમે આનાથી નાની પણ લેસ લઈ શકો. આ રીતે લેસ લગાવવાથી સુંદર એનું એકદમ સુંદર લુક આવે છે. તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણે કુર્તી બનીને તૈયાર થઈ જશે. આપણે જે જ્યાં સુધી આપણે ચોરસ કરેલું છે ત્યાં સુધી આપણે આ લેસ લગાવી લેવાની. આ રીતે આપણી લેસ વધેલી છે ત્યારે કટ કરી લઈએ. આપણે એક સાઈડ લેસમાં સિલાઈ લાગી ગઈ છે, આપણે બીજી સાઈડ લગાવવાની છે. તો બતાવું તે રીતે આપણે લગાવવાની છે. આ રીતે લેસમાં આપણે બીજી સિલાઈ લગાવવાથી સુંદર આપણી લેસ બેસી જાય. આ રીતે આપણી એક પાર્ટ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો સુંદર મજાનો આ રીતેનું ફિનિશિંગ આવશે. આ રીતે આપણે લેસ લગાવીને તૈયાર કરી લીધી છે. એ જ રીતે આપણે બીજો પાર્ટ તૈયાર કરવાનો છે. તો બીજો પાર્ટ તૈયાર કરી લઉં છું. આપણે બીજો પાર્ટ પણ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો આ રીતે તૈયાર કરવાનો છે. જે રીતના મેં આગળનો પાર્ટ બતાવેલો છે તેવી જ મેં તૈયાર કર્યો છે. ને આ રીતે આપણે ગળાનું જેટલું ફિનિશિંગ લીધેલું છે એટલે ગળાની પહોળાઈને લંબાઈ એટલે સુધી આપણે લેસ લગાવવાની છે. તો એટલે સુધી જ લગાવેલી છે. હવે કેવી રીતના એનું આપણે ફિટ કરવાનું છે બંને પાર્ટ એ તમને સમજાવી દઉં. આગળનો કોઠો આ રીતે રાખવાનો છે, બરાબર. આ રીતે મેઇન આપણું જે ગળાનું પાર્ટ છે તેને આપણે આ રીતે રાખી ને આ રીતે આપણે પોઈન્ટે પોઈન્ટ લઈ લેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણું ગળું જેટલું છે તેટલું રાખી આપણે નીચેના પાર્ટમાં આપણે સિલાઈ લગાવી લેવાની છે. આ રીતે તમે જોઈ શકો આ રીતે નીચેના પાર્ટમાં આપણે આ રીતે સિલાઈ લગાવી લઈએ. આપણો જે મેઇન આપણે વચ્ચે માર્કિંગ કરેલું છે બંને એક સરખું આવી જાય ને અહીંથી આપણે ચાર ઇંચને છોડી ને આ રીતે નીચેનો પાર્ટ આપણે જોઈન્ટ કરી લેવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો કેવી રીતના જોઈન્ટ કરું છું. એ રીતે તમારે જોઈન્ટ કરવું છે. Thank you.
આ રીતે આપણે આગળનો પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું, એકદમ સુંદર મજાનું આપણું બનીને તૈયાર થઈ ગયું છે. અનરખા કુર્તી આ રીતે તૈયાર થશે. આ રીતે સામેની બાજુ એક દોરી આવશે ને આ રીતે તૈયાર થશે. હવે આપણે નીચેનો ઘેર કેવી રીતના બનાવવો તે તમને સમજાવું. આ નીચેનો ઘેર છે બરાબર, એમાં આપણે ગેધરિંગવાળું ચપટી લઈને આપણે એનું જોઈ આપણે ફિનિશિંગ લેવાનું છે. ચપટી આપણે આ રીતે નથી લેવાની, ગેધરિંગ કરવાનું છે, સ્મોકિંગ કરવાનું છે. તો કેવી રીતના કરવાનું તે તમને સમજાવું. આ રીતે આપણી ઘેરનું કાપડ છે બરાબર, તો આ ઉપરની સાઈડ છે ત્યાં આપણે આ રીતે આપણે રેગ્યુલેટર ફેરવી નાખવાનું છે. પાંચ ઉપર મોટી સિલાઈ કરી લેવાની છે. તો મેં પાંચ ઉપર સિલાઈ કરી લીધી. ઉપરની સાઈડથી આપણે અડધો ઇંચ જેટલું કાપડ છોડીને આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે. પછી કેવી રીતના તમારે આપણે કાપડને ગેધરિંગ કરવું તમને સમજાવીશ. કેવી રીતના ચપટી લેવા છે, આપણે ઝીણી ઝીણી ચપટી આવી જશે, કેવી રીતના બનાવી તે સમજાવું. આમાં તમે વન પીસ, ફ્રોક કોઈ બીમાં તમે આ રીતે બનાવી શકો. આપણે મોટું મશીન મારી સોય દોરાથી પણ તમે કરી શકો. સોય દોરાથી ટાંકા લઈ મોટા મોટાને તમે આ રીતે દોરાને ખેંચી અને ગેધરિંગ કરી શકો. આપણે ફૂલ ઘેરદાર આપણું કુર્તી બનીને ત્યાર થશે. મેં 3 મીટર કાપડ ઘેર માટે લીધેલું છે. ટોટલ આપણે 4 મીટર કાપડ લીધેલું છે. મેં ઠેઠ સુધી સિલાઈ લગાવી લીધી છે. હવે કેવી રીતના એનું આપણે ગેધરિંગ કરવું તે સમજાવું. આપણે મોટી સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે જે દોરાનો એક શેડો હોય એ આપણે લેવાનો છે બરાબર. આ રીતે આપણે દોરાને ખેંચતું જવાનું. તમે જોઈ શકો છો આ રીતે આપણે ચપટી બનતી જશે, એકદમ સુંદર મજાનું આપણે ગેધરિંગ થતું જશે. આ રીતે આપણે જેટલું આપણી નીચેની કોમરનો ભાગ છે એટલો આપણે આ રીતે તૈયાર કરી લેવાનો છે. ત્યાં સુધી આપણે ગેધરિંગ બનાવી લેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું આ રીતે બનીને તૈયાર થશે. જે રીતના હું બતાવું છું વિડીયામાં એ રીતે તમારે તૈયાર કરવાનું છે. આ રીતે લેતું જવાનું છે, દોરાને ખેંચતો જવાનો છે, ઘેર બનાવતો જવાનો છે. એકદમ સુંદર ચપટી ચપટી વાળો ઘેર બનીને તૈયાર થશે. જે રીતના બતાવું છું એ રીતે તમારે તૈયાર કરતું જવાનું છે. આપણે જેટલો કમરનો ભાગ છે આ કુર્તીમાં એટલું આપણે ગેધરિંગ કરી લેવાનું છે. ચપટી આપણે લઈ લેવાની, એટલો જ ભાગ રહેવો જોઈએ, એમાં વધઘટ ન થવું જોઈએ. તો એ રીતે હું બનાવી લઉં છું. આ રીતે તમે જોઈ શકો છો જેટલી આપણી કમર છે તે પ્રમાણે આપણે ચપટી તૈયાર કરી લીધી છે. આ રીતે એકદમ ઘેરદાર આપણી ચપટી ઝીણી ઝીણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે કેવી રીતના એને કમર સાથે આપણે કમરના ભાગે સાથે આ ઉપરના પાર્ટ છે તેની સાથે જોઈન્ટ કરવાનો છે ઘેર. તો આ રીતે આપણે આગળનો પાર્ટ લીધો છે, તમે જોઈ શકો છો આ રીતે. ને હવે આપણે અહીંયાથી આપણે આ સીધો પાર્ટ છે ને આપણો જે આ ઘેરનું કાપડ છે એને ઉથમું રાખવાનું છે. ને આ રીતે આપણે સિલાઈ લગાવીને કમરના ભાગે આપણે જોઈન્ટ કરી લઈએ. આ રીતે આપણે જે રીતે ચપટી લીધેલી છે તે રીતે આપણી ચપટીમાં આ રીતે સિલાઈ લેતી જવાની. આમાં ખાસ ધ્યાન દેવાનું જેવી રીતના ચપટી છે તે પ્રમાણે સિલાઈ લઈ લેવાની છે. આ રીતે સુંદર મજાનો આપણો ઘેર બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો આ રીતે તૈયાર કરવાનું છે તમારે.
આમાં તમે ઝીણી મોટી ચપટી પણ લઈ શકો, તમારી પસંદગી ઉપર હોય છે આ બધું. તમે નાની નાની ચપટી લઈને આ રીતે ઘેર બનાવી શકો, ચપટી વાળી જે કુર્તી આવે એ ટાઈપ તમે પણ બનાવી શકો. આપણે જેટલો કમરનો ભાગ છે એટલું જ આપણું ગેધરિંગ રહેવું જોઈએ, વધઘટ ન થવું જોઈએ, બરાબર. એ રીતે તૈયાર કરવાનું છે, જે રીતના હું બતાવું છું તે રીતે આપણે તૈયાર કરી લેવાનું છે. આમાં સિલાઈ લેતી વખતે ધ્યાન રાખવાનું, આપણે ચપટી આડાવળી ન થવી જોઈએ. સુંદર રીતે આપણે ધીરે તૈયાર કરવું જોઈએ આ રીતે. જોઈ શકો છો આપણે કમરના ભાગે આપણે સિલાઈ લઈને આપણે ઘેર બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતે તૈયાર કરવાનું છે, આ રીતે જોઈ શકો છો. સુંદર મજાની આપણી કુર્તી બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે બનશે, આપણી એક દોરી અહીંયા લગાવવાની થશે, આ રીતે તૈયાર થશે એનો ઘેર. આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે ઘેરમાં, તો હું ડબલ સિલાઈ લગાવી લઉં છું. જોઈ શકો છો સુંદર મજાનો આપણો અનરખા કુર્તી, નાયરા કુર્તી બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે તૈયાર થશે, હું તમને ઝૂમ કરીને બતાવું એ રીતે કોઠો તૈયાર થશે. તમે જોઈ શકો છો સુંદર મજાને આપણે દોરી લગાવીને તૈયાર કરી લીધી. આ રીતે આપણું આખો ઘેર તૈયાર થશે ચપટીવાળો. આ રીતે આપણે તૈયાર કરવાનો છે. એ જ રીતે આપણે બીજો પાર્ટ તૈયાર કરવાનો છે પાછળનો. સિમ્પલ રીતે ખાલી ચપટી લઈને આપણે ગળાનું ફિનિશિંગ લેવાનું છે આગળનું, તો એ રીતના પાર્ટ તૈયાર કરી લઉં છું. પાછળનો પાર્ટ તૈયાર થશે, તમે જોઈ શકો છો આ રીતે તૈયાર કરવાનો છે તમારે. તો મેં રીતે પાછળનો ભાગ પણ આ રીતે તૈયાર કરી લીધો ચપટી લઈને. આ રીતે તમારે ચપટી જે આપણે ગેધરિંગ કર્યું આગળ બતાવ્યું એ પ્રમાણે જ કરશું કરવાનું છે ને. એ જ રીતે આપણે ગળાનું ફિનિશિંગ લેવાનું છે, એ જ પદ્ધતિ છે સેમ. આપણે ખાલી ફક્ત ડિઝાઇન આગળની સાઈડ આપણે અનરખા બનાવવાની છે, જે આપણે નાયરા કુર્તીમાં પેટર્ન આ સિમ્પલ રીતે આપણે ઘેર બનાવવાનો છે. તો આ રીતે આપણો પાછળનો પાર્ટ પણ તૈયાર થઈ ગયો છે. આ રીતે ફૂલ તમને ઘેરદાર બનાવીને મેં બતાવેલું આ રીતે તૈયાર કરવાનો છે. આ રીતે તમારે અવનવા ફરમા મંગાવવા હોય, કટોરીવાળા બ્લાઉઝ છે, પ્રિન્સેસ સાદુ ટક્સવાળું કે ડબલ કટોરીવાળા કોઈ બી સાઇઝના, તમે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલો છે, તમે એમાં કોલ કરીને ઓનલાઈન મંગાવી શકો છો. ને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, અને લાઈક કરજો, કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.